નમસ્કાર. સત્ય, પ્રેમ અને અહિંસાના પ્રતિકરૂપ ગાંધીને સતશત નમન છે. 150મી જન્મજયંતિ ઉજવીને જેઓ 151મી જન્મજયંતિમાં પહોંચ્યા છે, એવા તમામ ભારતીયોના હૃદયમાં વિરાજમાન ગાંધીને નમન કરીને, તેમને યાદ કરીને તેમના દ્વારા લિખિત પુસ્તક હિન્દ સ્વરાજની ટૂંકમાં સમીક્ષા હું સોલંકી જિજ્ઞેશ કરીશ. મિત્રો, આ પુસ્તકની કિંમત માત્ર 35 રૂપિયા છે. 20 પ્રકરણમાં વિભાજિત આ પુસ્તકની પૃષ્ઠ સંખ્યા 128 છે, જેમાં કાકા સાહેબ ખાલિલકરનો આ પુસ્તક વિશેનો અભિપ્રાય આપતો લેખ પણ સમાવિષ્ટ છે. અને આ પુસ્તક નવજીવન પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. 10થી વધારે તેની આવૃત્તિઓ થઈ છે અને તેની લોકપ્રિયતા તમે જોઈ શકો છો કે અત્યાર સુધી 3,94,000 પ્રત તેની વેચાઈ ચૂકી છે. મિત્રો, આ પુસ્તક બહુ જ અદ્ભુત છે અને દરેકે વાંચવું જોઈએ, કારણ કે જે તે સમયગાળાની સમસ્યાઓ હતી એ સમસ્યા અને સમસ્યાના ઉકેલ રૂપે ગાંધીએ પોતાના વિચારો તેની અંદર ટાંક્યા છે. માત્ર 37 વર્ષની ઉંમરે ગાંધી જ્યારે લંડનથી દક્ષિણ આફ્રિકા તરફ જઈ રહ્યા છે ત્યારે આકબોટ પર બેસીને મૂળ ગુજરાતી ભાષાની અંદર સુધારા વધારા કર્યા વગર પોતે જે વિચારે છે, પોતે જે સ્વરાજ, દરેકને પોતાનું રાજ મળવું જોઈએ, સ્વરાજ મળવું જોઈએ એ ઈચ્છાની સાથે, એ ભાવનાની સાથે આ પુસ્તક આકબોટ પર બેઠા બેઠા ગાંધીજી આ પુસ્તક લખે છે. આ પુસ્તક કઈ રીતે આકાર પામ્યું? તો વિલાયતની અંદર તેમના કેટલાક હિન્દુ મિત્રો છે જે હિંસક પ્રવૃત્તિઓને મહત્વ આપતા હતા. તેમની સાથે થયેલી ચર્ચા વિચારણાના ભાગરૂપે થોડીક કાલ્પનિક બાબતોને ઉમેરીને આ ચર્ચા વિચારણાના સ્વરૂપની અંદર જ આ પુસ્તક આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તક 1910ની અંદર પ્રકાશિત થયું હતું, પરંતુ મુંબઈ સરકારે તેને જપ્ત કરી નાખ્યું હતું અને મિસ્ટર ક્લેનબેક માટે ગાંધીજી તેનો અંગ્રેજી અનુવાદ પણ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તક પહેલાં ધારાવાહિક સ્વરૂપે ઇન્ડિયન ઓપિનિયનની અંદર પ્રકાશિત કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તે પુસ્તક પ્રકાશિત થયું ત્યારે અંગ્રેજ સરકારે તેને જપ્ત કરી લીધું હતું. મિત્રો, 20 પ્રકરણની અંદર હિન્દ સ્વરાજની મુખ્ય જે વિશિષ્ટ બાબતો છે, જે સમસ્યાઓ છે, કે કઈ રીતે અંગ્રેજો ભારતમાં આવ્યા, તે લોકો તો માત્ર વેપાર કરવા જ આવ્યા હતા, પરંતુ આપણે તેમનાથી અંજાયા, તેમની ભાષાથી અંજાયા, તેમને આપણી સત્તાનો એક ભાગ બનાવતા ગયા અને અંગ્રેજો એટલા બધા આપણા ઉપર હાવી થઈ ગયા કે આપણો આખો દેશ તેમણે પોતાના હાથમાં લઈ લીધો અને આપણે જ આપણા દેશની અંદર ગુલામ બનીને રહી ગયા. તો કઈ રીતે અંગ્રેજો ભારતમાં આવ્યા, કઈ રીતે આપણા પર સત્તા કરતા થઈ ગયા, આપણને કઈ રીતે ગુલામ બનાવી દીધા? એમણે જે અંગ્રેજી શિક્ષણની તકનીક લાવીને ભારતીય મૂળ સંસ્કૃતિનું છિન્ન ભિન્ન કરવાની જે શરૂઆત કરી, એ તમામ સમસ્યાઓની બાબત ગાંધીજીએ કરી છે. એમણે યંત્રનો વિરોધ કર્યો છે કે યંત્રની બાબતો જો ભારતમાં લાવવામાં આવશે તો માણસ, મજૂર જે કામ કરે છે એ કામ વિહોણો થઈ જશે. તેમણે સત્યતાની ચીમખ્યા એની અંદર આલેખી છે. તેમણે સત્યતાની બાબતોને ખૂબ મહત્વ આપ્યું છે. વકીલ તો તેનું કર્તવ્ય શું હોય, ડૉક્ટર તો તેનું કર્તવ્ય શું હોય, કઈ રીતે અંગ્રેજો આવ્યા, કઈ રીતે આપણને ગુલામ બનાવ્યા, હિન્દુ મુસ્લિમના ઝઘડા કઈ રીતે તેમણે શરૂ કરાવ્યા અને મૂળ સમસ્યાઓ શું હતી ને સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળી શકાવાય, એ તમામ વિષયોનો બહુ ઊંડાણપૂર્વક પણ બહુ સાદગીથી અને બહુ સરળ ભાષાની અંદર આલેખન આ પુસ્તકની અંદર કરવામાં આવ્યું છે. આ પુસ્તકની અંદર તે સમયની સમસ્યાઓ અને તેના ઉકેલો રજૂ કર્યા છે. આપણને નવાઈ થાય કે 37 વર્ષની નાનકડી ઉંમરમાં ગાંધી પોતાના દેશને આઝાદ કરાવવા માટે ને પોતાના દેશ માટે કેટલું બધું ચિંતન અને મનન કરે છે, તેનો ભવ્ય વિચાર આપણે જોઈ શકીએ છીએ અને કેટલો દૂરદ્રષ્ટિ ધરાવતા છે તે જોઈ શકીએ છીએ. ગોખલે વિચાર્યું હતું કે આ વિચારો બહુ ખોખલા છે અને ગાંધી જ્યારે ભારત આવશે ત્યારે આ પુસ્તક નાબૂદ કરશે, પરંતુ તેમની એક અંગ્રેજ મિત્ર હતી, એને આ શબ્દ એક નહોતો ગમ્યો આ પુસ્તકની અંદર જે હતો, એને સુધાર્યા સિવાય ગાંધીએ એક પણ અક્ષર સુધાર્યો નથી અને આ પુસ્તક ખૂબ વેચાયું હતું. કારણ કે આ પુસ્તક એ દ્વેષ નહીં પરંતુ પ્રેમની ભાવના શીખવે છે અને સત્ય શું છે, પ્રેમ શું છે અને એ સમસ્યામાંથી કઈ રીતે બાકાત થવું, એ જે સમયની સમસ્યાઓ હતી તેમાંથી કઈ રીતે બાકાત થવું તેની બાબત ખૂબ ચિંતન અને મનનની સાથે ગાંધીજી આ પુસ્તકમાં મૂકી હતી. આપ સૌ આ પુસ્તક વાંચો એ અભ્યર્થનાની સાથે હું જિજ્ઞેશ વિરમું છું. અસ્તુ.